જુઓ સુમતી બેન, અમે બધા અત્યારે તમારી સામે જ છીએ, તો કોઈ ગેરસમજ ના થાય. શું કહું હું તમને, મને તો આજે પણ તમારે ત્યાં આવતા જરાક અજુગતું લાગતું. અરે હસુમતી બેન, એવા બધા વિચારો શું કામ કરો છો? એ વાત તો ક્યારની પતી ગઈ. તમે મને એ કહો કે ઠંડુ લેશો કે ગરમ? કાંઈ નહીં, તમે તકલીફ નહીં લો. અરે તકલીફની શું વાત છે, રાધિકા છે ને ફટાફટ બનાવી આવશે. ના ના બેસો. તમે ગઈ વખતે આવેલા ત્યારે અમારાથી તમારી કોઈ આગતા સ્વાગતા નહોતી થઈ. નહીં નહીં રાધિકા બેટા, તું બેઠી રહેજે. જુઓ આમ પણ હું જે વાત કરવા આવી છું એ કામ આપણે બતાવીએ તો વધારે સારું, અને એ વાત કરવા માટે રાધિકાનું અહીંયા હોવું બહુ જ જરૂરી છે. રાધિકાને લગતી વાત હું કઈ સમજ્યો નહીં. રાધિકાના ભવિષ્ય વિશે વાત કરવા આવી છું. આ અંકલ આંટી મને જોઈને આટલા ખુશ કેમ થઈ રહ્યા છે? માતે રાધિકાના ભવિષ્યની વાત કરવાનું કહ્યું એટલે આ લોકો એમ તો નથી સમજી રહ્યા ને કે માતે મારા અને રાધિકાના લગ્નની વાત કરવા માંગે છે? એને તો ખબર છે અમે શાની વાત કરવા આવ્યા છે. શું કરવું આનું? રાધિકાના ભવિષ્ય વિશે હું કઈ સમજ્યો નહીં. ભૂપેન્દ્રભાઈ, પાર્વતીબેન, જ્યારે બાળકોના ભવિષ્યનો સવાલ હોય ત્યારે મા બાપની જવાબદારી બહુ વધી જતી હોય છે. ગાંડી શર્મા આ કેમ કરે છે? તારા મમ્મી પપ્પાને કે કેવું નથી જેવું એ લોકો સમજી રહ્યા છે. કે બહુ સાચી વાત કરી બેન તમે. હો એટલે જ હું જાતે આવી તમારી સાથે વાત કરવા માટે. રાધિકાના જીવનનું આ બહુ જ મોટું પગલું છે, પણ હું ઈચ્છું છું કે એના મા બાપ હોવાને નાતે તમે લોકો બરાબર વિચાર કરો ને પછી જ નિર્ણય લો. ચોક્કસ ચોક્કસ હસુમતીબેન, તમે જેમ કહેશો એમ જ બધું થશે. પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો હતો. ના એટલે ખોટું નહીં લગાડતા, આ તો મનમાં થયું એટલે પૂછું છું. હા હા બોલો ને. ના એટલે આટલી મોટી વાત કરવા તમે અહીંયા આવ્યા છો ને એ પણ એકલા, પણ રસિકભાઈ નો આવ્યા? બિન તીગડા કામ બિગડાય કે વસ્તુ સાંભળી છે ને, એટલા માટે ત્રણ જણ નહીં આવ્યા હોય. શું છે કે એ નથી આવ્યા, પણ એમને જાણ છે આ વાતની, એમને જ મને હિંમત આપી એટલે તું અહીંયા આવી શકી છું. નહીં તો મને તો સમજાતું જ નહોતું કે શું કરવું ને શું નહીં. અચ્છા અચ્છા, સાચે બેન ખોટું નહીં લગાડતા મારી વાત તો, આ તો દસ કહેતા કહેવાય ગયું મારાથી એટલે. બોલો બોલો બેન, શું કહેતા હતા તમે? ઉપેન્દ્રભાઈ, રાધિકાને મોડલિંગ માટે ઓફર મળી છે. એટલે એમાં એવું થયું કે રાધિકાએ એના ફોટા મૂક્યા હતા ફેસબુક પર, અને એક ભાઈએ ફોટા જોયા, એમને ગમ્યા, અને મધુબાલા સાડીના કેટલોગ માટે એને મોડલિંગની ઓફર આવી છે. જો તમે હા પાડો તો આજને આજ એને નીકળવું પડશે. અમને તો એમ થયું કે તમે એટલે તમે શું કહેવા માંગો છો એ અમે સમજ્યા નહીં. એમાં રાધિકાએ શું કરવું પડશે? આંટી, એમાં બહુ મોટા અને સારા ફોટોગ્રાફર રાધિકાના ફોટા પાડશે, પછી એ ફોટા મધુબાલા સાડીના કેટલોગમાં વપરાશે. એ જ રીતે પછી બીજી ઘણી ચીજ વસ્તુઓ માટે પણ રાધિકાના ફોટા વાપરવામાં આવી શકે છે. ટીવી પર જાહેરાતોમાં છોકરીઓ આવે છે ને, એ જ રીતે રાધિકા પણ આવી શકે છે. પણ એના માટે એને એક અઠવાડિયું અમદાવાદ જવું પડશે. એટલા એટલે તમે ઈચ્છો તો જઈ શકો છો, પણ પછી ત્યાં રહેવાની વ્યવસ્થા કરવી પડશે. એ તો રાધિકા એકલી જશે તો પણ વ્યવસ્થા તો કરવી જ પડશે ને. નાના પપ્પા,
अमदावाद में मारी फ्रेंड शीतल रहे छे ने हूँ एना घरे रही सकीश। अच्छा એટલે બધી જ તૈયારી કરીને આવ્યા છો તો પછી અમને આ બધી પૂછવાની વિધિ શા માટે કરવાની? ભૂપેન્દ્રભાઈ તમે ગુસ્સે નહીં થાઓ ને પ્લીઝ, આની તો બિચારીની હિંમત જ નહોતી ચાલતી તમને પૂછવાની, એટલે તો હું તમને પૂછવા આવી। ના બેન, એવું છે ને કે બાળકો જ્યારે કોઈ ખોટું કામ કરતા હોય ને ત્યારે મા બાપ ની સામે વાત કરવાની એ લોકોની કોઈ હિંમત જ નથી હોતી, પણ જ્યારે બાળક કોઈ સાચું કામ કરતું હોય ને તો એને મા બાપ થી ડરવાની પણ જરૂર નથી હોતી। ભૂપેન્દ્રભાઈ મેં એટલે જ પહેલા કહ્યું હતું કે આ બહુ જ મોટું પગલું છે, તમે સમજી વિચારીને નિર્ણય લેજો। અને તમારો એક નિર્ણય રાધિકાનું ભવિષ્ય નક્કી કરશે। બધી બાજુનું વિચાર કરીને પછી જ તમે નિર્ણય લેજો। પણ આટલો મોટો નિર્ણય લેવાનો હોય અને તમે કહો કે આજે ને આજે નક્કી કરો, એ કેવી રીતે થાય? આંટી, તકો જીવનમાં અચાનક જ આવે છે, ત્યારે જો તમે સાચો નિર્ણય લો ને તો તમારી જિંદગી બદલાઈ શકે છે, અને એક ખોટા નિર્ણયથી જિંદગી બરબાદ પણ થઈ શકે છે। એ જ તો જીવન છે। સુમતીબેન, રાધિકા અમારી એકની એક દીકરી છે, અમારાથી જીવનમાં જેટલું થયું છે ને જેટલું થશે અમે એની માટે કરી છૂટશું, પણ આમ દીકરીને અચાનક એક અલગ દુનિયામાં એક અલગ વિશ્વમાં એકલી કેવી રીતે મોકલી શકીએ અમે? ને જીવ કેમ ચાલે અમારો? હસુમતીબેન, મારી રાધિકા તો ગાય છે ગાય, આવી જાહેરાતોની ને ટીવીની દુનિયામાં ક્યાં એનો પત્તો લાગે, અને એ દુનિયા વિશે આપણે તો કેવું કેવું સાંભળીએ છે વાંચીએ છે, એ દુનિયામાં મોકલતા કેમ જીવ ચાલે? પાર્વતીબેન, હું પણ એક દીકરીની માં છું, તમારી વ્યથા સમજી શકું છું, પણ ક્યાં સુધી આપણે દીકરીઓને ઘરની અંદર સાચવીને રાખશું? ક્યારેક તો એ લોકોએ દુનિયાનો સામનો કરવો જ પડશે ને, અને જો આટલી સારી તક મળતી હોય તો કેમ નહીં? જ્યારે આ લોકોએ મારી સાથે વાત કરી તો મને પણ અજુગતું લાગ્યું કે આ બધું કઈ રીતે થઈ શકે, પણ પછી લાલાના પપ્પાએ મને હિંમત આપી અને કહે કે જો છોકરાઓ ખુશ થતા હોય રાજી હોય તો એ લોકોના ભવિષ્ય માટે આપણે આ કપરો નિર્ણય લેવો જ પડે। બેન, અમે તો મધ્યમ વર્ગના સામાન્ય માણસો છે, અમારે ત્યાં તો દીકરી પરણીને સાસરે જાય અને સુખી રહે એટલે ભયો ભયો, આ જાહેરાત અને ટીવીને દુનિયા તો અમારાથી બહુ છેટી છે, અને અને આ રાધિકાને એમાં શું કામ કામ કરવું છે એ મને સમજાતું નથી। આંટી, રાધિકાની ખૂબ ઈચ્છા છે અને મને એ પણ ખાતરી છે કે એ તમારી મરજી વિરુદ્ધ નહીં છે। સુમતીબેન, મારે તમને એક સવાલ પૂછવો છે, મને એનો સાચે સાચો જવાબ આપજો। ચોક્કસ પૂછો। તમારે જો તમારી દીકરીને મોકલવાની હોય તો તમે મોકલો ખરા? આ રીતે એને એકલી મોકલવામાં મારો જીવ તો ના ચાલ્યો, કોઈ પણ માનો જીવ ના ચાલે, પણ સાચું કહું તો દિલ પર પથ્થર મૂકીને મેં એને મોકલી દીધી। ઠીક છે, ભલે જતી રાધિકા। શું કરો છો તમે? પાર્વતી, સુમતી બેન આજે જાતે ચાલીને આપણી સાથે વાત કરવા આવ્યા છે તો એ સમજી વિચારીને જ વાત કરતા હશે ને, અને આપણે જ્યારે મૂંઝાઈએ છીએ ત્યારે આપણે કોઈની સલાહ લઈએ છીએ ને, તો આજે આપણે સલાહ લીધી અને મને મારી રાધિકા ઉપર ભરોસો છે। યસ, થેન્ક યુ પપ્પા, ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ મમ્મા, થેન્ક યુ વાસી। ચાલ ચાલ ચાલ, હવે જલ્દી બેગ પેક કર, ચાલ ચાલ ચાલ, જલ્દી 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 જલ્દી। સારું થયું રાધિકાના મમ્મી પપ્પા માની ગયા, નહીં તો પછી ખબર નહીં શું કરવું પડત। હું શું કહું છું લાલા, ચા પીશ? ચા માં?
ખીડાઓ એકબીજામાં જ મગ્ન છે. છે કોઈ જાતનું આ લોકોને ટેન્શન? બસ પોતાની જ દુનિયામાં છે, જેમાં ખાલી હુતો છે ને હુતી છે. બસ આંખોમાં આંખો નાખીને આખી જિંદગી બેઠા રહેવાનું. ના પછી કોઈ નોકરીની જરૂર પડે કે ના ઘરની. એક મિનિટ હા લાલા, તું આ લોકોની મજાક ઉડાવે છે? રેવા દે ને એ લોકોને એ લોકોની દુનિયામાં. એકવાર લગ્ન થશે એટલે પછી તો હકીકતનો સામનો કરવાનો જ છે. અરે પ્રેમના રસમાં ભીંજાવાનું તો કોક કોકના નસીબમાં જ હોય છે. પણ તું તો સાવ તારા પપ્પા જેવો છે, કોરો. તને પ્રેમ સમજાતો જ નથી. હું પ્રેમ નથી સમજતો. ચાલો તું કહેતી હોય તો સાચું જ હશે. હા જો મારા કાનાને લાવ વરીશો. દોડાયો ના થા, નામ ગોપાલ છે પણ નામ જેવા કોઈ ગુણ નથી. મારા કાના પાસેથી શીખ. કાન્હો એટલે પ્રેમનું બીજું નામ. બિચારો ધીરુ પાણી પાણી થઈ ગયો છે. પાણી પાણી થઈ ગયું. બધું ઉપર કરો. શું કરો છો? પાણી વહે છે ને. જ્યાં મહેનત નો પરસેવો વહેવો જોઈએ ત્યાં શરમ નું પાણી વહે છે. લાલા બસ હવે તું તો ધીરુ ની પાછળ જ પડી ગયો છે. કેમ શું થયું આંટી? કઈ નહીં બેટા, તું મને એમ કે તારા ઇન્ટરવ્યુ કેવા જાય છે? એકદમ સારા જાય છે. સરસ. શું સારા જાય છે? તો પછી નોકરી કેમ નથી મળતી? એક મિનિટ. સારો ઇન્ટરવ્યુ ફક્ત એને જ કહેવાય જેને કારણે તમને નોકરી મળે. બસ હવે લાલા. મમ્મે ખોટું શું કહ્યું? ઓફો ભાઈ, આઈ નો કે ધીરુ તમારો દોસ્ત છે પણ એ વાત તમે ભૂલી રહ્યા છો કે આ ઘરનો એ થનાર જમાઈ પણ છે. તો એની શાનમાં કોઈ ગુસ્સા ઘી નહીં. આજો. હા રાણી માં, હું અવશ્ય ધ્યાન રાખીશ. ધન્યવાદ. આંટી, હું ઇન્ટરવ્યુ આપવાની સાથે સાથે ઓનલાઈન કામ પણ કરી રહ્યો છું એટલે એમાંથી પણ થોડા પૈસા મળી જાય છે. જોયું? એટલે શું બેટા? ઓનલાઈન કામમાં શું હોય છે કે કંપનીમાં જાતે જવાને બદલે તમે ઘરે બેસીને ઇન્ટરનેટ પર કંપનીનું કામ કરી શકો છો. અરે વાહ લાલા, આ તો નવું નવું જ બધું સાંભળવા મળે છે. આપણી રાધિકા ફ્રેશબુક દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત થઈ ગઈ 2 દિવસની અંદર. આ તારા ટામેટા ત્યાગને વોટ્સએપ દ્વારા લોકોનો સહકાર મળ્યો અને આ કે છે કે ઇન્ટરનેટ પર ઘરે બેઠા બેઠા જ કામ કરે છે. હવે આ જ રીતે બધા લોકો કામ કર્યા કરશે તો લોકો ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દેશે. સારું ને માતે, ટેકનોલોજીના ઉપયોગથી જો લોકોને મહત્તમ ફાયદો થતો હોય તો એમાં ખોટું શું છે? અરે એ બધું જવા દો ને. મને એમ કહું કે રાધિકાનું શું થયું? એના માતા પિતા માન્યા? મારી માતે મનાવે અને ન માને એવું થાય? અરે વાહ, શું વાત છે. તો પછી અમદાવાદ જવા ક્યારે? ના આજે જ નીકળે છે. એના મામા જાય છે અમદાવાદ તો એમની સાથે જ નીકળી જશે. ગ્રેટ. તો આ જ વાત પર ધીરુ, તારે મારા તરફથી આઈસ્ક્રીમ ટ્રીટ. ચાલ આ વાત પર આજ મમ્મી હું જાઉં. અમે લોકો ત્યાંથી મૂવી પણ જોતા આવીશું. ઓકે, હું તમને સાંજે મળું. કયું મૂવી? રાધિકાના મમ્મી પપ્પા માની ગયા. રાધિકા અમદાવાદ જવાની છે એના માટે કોકિલા એ ધીરુ ને આઈસ્ક્રીમ ખવડાવવાની શી જરૂર છે? પ્રેમની દુનિયા જ આવી છે. પોતે સ્નેહના દરિયામાં ડૂબો ને તો જ ખબર પડે. ફક્ત કિનારે રહી હૈયું ભીંજાય નહીં. શું વિચાર છે તારા લાલ? અરે હા,
શું થયું પછી? શાનું શું થયું? અરે ઓલી રાધિકા કઈ અમદાવાદ જવાની હતી ને, એનું કઈ નક્કી થયું કે નહીં? અરે હા, જો હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ. અરે રાધિકાના મા બાપ સાથે મેં વાત પણ કરી લીધી અને રાધિકા અમદાવાદ જવા માટે નીકળી પણ ગઈ. હા કમાલ છે, આ છોકરી તો કમાલ ફાસ્ટ નીકળી. નહીં ગઈકાલ સુધી વિચારો નતો આવતો ને આજે. ખરેખર સુમતી, તમારો બહુ ફાસ્ટ થઈ ગયો છે અને આપણે બહુ જૂના થઈ ગયા છે. આ મારે રાજકોટ જવું હોય ને તો એ બે દિવસ સુધી વિચાર કરવો પડે જ નહીં? એ જ તો હું કહું છું, હજી ગઈકાલ સુધી તો એ માસ્ટર કુક ઇન્ડિયામાં જવા માટે રડી રહી હતી અને આજે તો મોડલ બનવા માટે નીકળી પણ ગઈ. અરે પણ હા, એના મા બાપ માની ગયા? હા, તમે મને કહ્યું હતું ને એમ મેં એના મા બાપ સાથે વાત કરી. આખરે એમની દીકરી છે, એ આગળ વધે એવી એમની પણ ઈચ્છા હોય ને. અરે પણ અમદાવાદમાં ઓલો કેટલોગ વાળો હતો ને, એને કઈક 25-30 હજાર રૂપિયા આપવાના હતા ને. અરે એ જ તો મજાની વાત થઈ, પૈસા આપવાના જ નથી હવે. એમાં શું થયું કે પેલા કેટલોગ વાળા ભાઈએ કહ્યું કે એ રાધિકા પાસે એક જાહેરાતમાં કામ કરાવડાવશે અને એના બદલામાં એને ફોટોગ્રાફ્સ પાડી આપશે. કમાલ છે નહીં આજકાલના છોકરાઓ. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં, આ વાત જ્યારે આમ સરળતાથી આગળ વધી રહ્યો ને ત્યારે અંદરથી એક એવો વિચાર આવે, આ બધું સારું તો થઈ ગયું છે કે નહીં? અરે આ શું બોલો છો તમે, છોકરી સારા કામ માટે ગઈ છે, અશુભ ના બોલો. અરે અશુભ નથી બોલતો અશુમત, આપણે રહ્યા મિડલ ક્લાસ માણસ બરોબર, ને આપણું કામ આટલું સરળતાથી બહાર પડી જાય વિના વિઘ્ન, તો જરા વિચાર તો આવે કે નહીં? તું જરા વિચાર તો કર, ગમે તેમ તો એ આપણે એક દીકરીના મા બાપ છીએ કે. બસ બહુ બોલ્યા, હવે એક અક્ષર પણ આગળ નહીં બોલતા. અરે આવી બધી વાતો રાતના કરીને તમે મને ટેન્શનમાં મૂકી દીધી, હવે મને આખી રાત ઊંઘ નહીં આવે. એમાં ટેન્શન શું લેવાનું, તો જસ્ટ આમ જ વાત કરી, સુઈ જાય ને શાંતિથી, આમ આંખ બંધ કરે ને એટલે ઊંઘ આવી જાય. જો હું તને બતાવું કેવી રીતે સુવાનું. આજ આવો ઉઠું, આજ આંખ બંધ કરી ને આ સુઈ ગયા લ્યા બહાર. ચાલો ગુડ ગુડ, તમારા બંનેની ઓળખાણ થઈ ગઈ. રાધિકા, આ ચાંદની પણ તારી જેમ જ આવેલી મારી પાસે. અને જો એક સક્સેસફુલ મોડેલ છે, છેલ્લા 2 વર્ષથી મારી સાથે કામ કરે છે, મોડલિંગ પણ કરે છે અને મારી થોડી હેલ્પ પણ કરે છે. બટ આઈ ટેલ યુ, શી ઇઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. તને બહુ શીખવા મળશે એની પાસેથી. બેબી ડોલ, એને હેલ્પ કરીશ ને? ઓફ કોર્સ, કેમ નહીં. થેન્ક યુ. એક્સક્યુઝ મી, એકતા. હા એકતા, હાઉ આર યુ? યા આઈ એમ ઓલસો ફાઇન. જીતુજી કેસે હે? ઉનકો મેરી ઓર સે પેરી બોના બોલના. ઓર હા, શોભાજી કો બોલ દેના કે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. અગલી બાર જબ મુંબઈ આઉંગા ના તબ ઉનસે શ્યોર મિલુંગા. અરે હા હા, હમ ભી મિલેંગે, પક્કા મિલેંગે, ઓર મિલકે સબ બાત કરેંગે. ઓકે અય્યા, બાય, ટેક કેર.
ચાની આવતા અઠવાડિયે એકતાજીને મળવું જ પડશે, નતર મને મારી નાખશે. એકતા એટલે એકતા કપૂર? બાપ રે, એકતા કપૂર?